महत्वपूर्ण समाचार अमदावाद थी। धोधमार वरसाद अमदावाद में शुरू थई चुक्यो छे। आजे बपोर थी लागतुं हतुं के आकाश पर थी वरसाद तूटी पड़शे। लगभग सांज पड़ता पड़ता अत्यारे धोधमार वरसाद अनेक विस्तारों अत्यारे वरसाद थी भींजाई रहा छे। वीजळीना कड़ाका भड़ाका पण संभळाई रहा छे। पवन अने वीजळी साथे धोधमार वरसाद विस्तारोनी वात करीए। हाथीजण, एसपी रिंग रोड, रामोल सहितना विस्तारों में धोधमार वरसाद छे। अनेक विस्तारों में पाणी भरावानी शुरुआत थई चूकी छे। आपने कही दईए शहेरना अनेक विस्तारों में अत्यारे भारे अति भारे वरसाद पण पड़ी रह्यो छे। गोता, वंदे मातरम, जगतपुर, एसजी हाईवे विस्तारों में भारे वरसाद पड़ी रह्यो छे। पवन अने वीजळीना कड़ाका भड़ाका साथे आ वरसाद वरसी रह्यो छे। अमदावादना अनेक विस्तारों में धीमे धीमे हवे पाणी भरावानुं शरू थशे। हाथीजण, एसपी रिंग रोड एटले पश्चिम होय के पूर्व विस्तार, आ तमाम विस्तारोमां अमदावादमां हाल वरसाद चालू थई चूक्यो छे। आ भारे वरसादथी वाहन चालको खासा परेशान छे अने भय प्रकारनो छे कि क्यांक पाणी भरावानी समस्या न सर्जाय। अनेक ठेकाणे ट्राफिक जामना दृश्यो पण सामे आव्या छे। अमदावादना अनेक विस्तारोमां हालमां जोरदार वरसाद पड़ी रह्यो छे। ए पूर्व विस्तार होय के पश्चिम विस्तार होय, तमाम विस्तारों में अत्यारे भारे वरसाद पड़ी रह्यो छे। वीजळीना कड़ाका पड़ाका पण संभळाई रह्या छे। आ भारे वरसादथी अनेक विस्तारों में पाणी भरावानी शुरुआत थई चूकी छे। आपने कही दईए के तंत्र खासू एलर्ट छे, 5 दिवसनी आगाही चोक्कस आपेली छे। बीजी बाजु भारे वरसादना पगले વાસણા બેરેજના 8 દરવાજા ખોલવા પડ્યા છે। આપને ફરી કહી દઈએ કે વાસણા બેરેજના 8 દરવાજા ખોલી નંખાયા છે, 4 ફૂટ દરવાજા ખોલી નંખાયા છે। લગભગ 10,000 ક્યુસેક પાણી છોડવામાં પણ આવી રહ્યું છે। તો તંત્ર ખાસું એલર્ટ છે, કેમ કે 5 દિવસ માટેની આગાહી છે। અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। અમદાવાદમાં શિવરંજલી વિસ્તારમાં વરસાદના પગલે હાલમાં ટ્રાફિક જામ થઈ ચૂક્યો છે। વાસણા બેરેજના પણ 8 દરવાજા 4-4 ફૂટે ખોલવાની ફરજ પડી છે। 10,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે, તંત્ર તરફથી ખાસ એલર્ટ। અને અમદાવાદના અનેક વિસ્તારોમાં હાલ પણ અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। અનેક ઠેકાણે ટ્રાફિક જામના દ્રશ્યો અત્યારે, ઓફિસ અવર્સ, ઘરે પાછા જવા માટે અનેક વાહન ચાલકો રસ્તામાં છે અને આવા જ સમયે ધોધમાર વરસાદ પડતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। અનેક ઠેકાણે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદમાં આજે સાંજથી જ લાગતું હતું કે તૂટી પડશે વરસાદ, બસ એ જ રીતે અમદાવાદ શહેર પર વરસાદ તૂટી પડ્યો છે। અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે હાલમાં અનેક વિસ્તાર એવા છે જ્યાં ભારે વરસાદ પડી રહ્યો છે। અલગ અલગ વિસ્તારની વાત કરીએ તો મણિનગર, ઘોડાસર, ઈસનપુર, નારોલ 4 રસ્તા, વિશાલા સર્કલ, જીવરાજ પાર્ક, શિવરંજની 4 રસ્તા, આવા અનેક વિસ્તારોમાં હાલમાં ભારે વરસાદના સમાચાર છે। અનેક ઠેકાણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। આપને કહી દઈએ કે રાજ્યભરમાં આવી રીતે ભારે વરસાદની આગાહી 5 દિવસ માટે કરવામાં આવી છે। ગુજરાતના આકાશમાં એક પ્રેશર્ડ સિસ્ટમ બનેલી છે અને આ જ સિસ્ટમ આગામી 4-5 દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસાવશે અને તે રીતની આગાહી પ્રમાણે જ હાલમાં અમદાવાદમાં વરસાદ શરૂ થયો છે। આજે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડી ચૂક્યો છે। અમદાવાદમાં રાહ જોવાતી હતી અને અમદાવાદમાં સાંજના સમયે વાદળો બંધાયા અને અચાનક જ આ વાદળ તૂટી પડ્યા છે। અમદાવાદનું તંત્ર એલર્ટ છે, ખાસ ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદના પગલે વાસણા બેરેજના 8 દરવાજા 4-4 ફૂટે ખોલી નંખાયા છે। લગભગ 10,000 ક્યુસેક પાણી વાસણા બેરેજમાંથી છોડાશે તેવી પણ શક્યતાઓ છે। અમદાવાદના 2 વિસ્તાર, શ્યામલ 4 રસ્તા અને જીવરાજ પાર્ક, આ બંને વિસ્તારોમાં ધોધમાર વરસાદના સમાચાર આ દ્રશ્યો આપણા ટીવી સ્ક્રીન પર, અને ઠેકાણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। સાયન્સ સિટી વિસ્તારમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે।
વાસણા બેરેજના 8 દરવાજા ખોલવાની ફરજ પડી. ઉપરવાસમાં ભારે વરસાદનો માહોલ છે. જગતપુરમાં પણ ભારે વરસાદ ધીમે ધીમે જે વિસ્તારોમાંથી વરસાદના સમાચાર આવી રહ્યા છે. લગભગ તમામ વિસ્તારો, એ પૂર્વ પટ્ટો હોય કે પશ્ચિમ પટ્ટો હોય, તમામ વિસ્તારોમાં વરસાદ ધોધમાર ખાબક્યો છે. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા દશરથ. દશરથ, જે રીતે લગભગ અમદાવાદ ભીંજાઈ રહ્યું છે અને ન માત્ર ભારે, અતિભારે વરસાદના પણ સમાચાર છે કંઈક વિસ્તારોમાં. ચોક્કસ ની આપને જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં અત્યારે તમામ વિસ્તારોમાં જે વરસાદ ખાબકી રહ્યો છે, ખાસ કરીને જે પૂર્વ વિસ્તાર અને ઉત્તર વિસ્તારમાં પણ વધારે પડતો વરસાદ છે, ત્યારે આપને જણાવી દઈએ કે સીવરંજની ત્યામલ આ તમામ જગ્યાએ અત્યારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. કારણ કે અહીંયા રોડ ઉપર પાણી ભરાયા છે અને અત્યારે જે રાહદારીઓ છે એ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે શહેરના વિરાટનગર અને નરોડામાં પણ સોસાયટીઓમાં પાણી ભરાયા છે તેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. આમ પૂર્વ વિસ્તારમાં પણ વધુ પડતો વરસાદ નોંધાયો છે. વીજળીના ચમકારા સાથે જે વરસાદ નોંધાયો છે જેના કારણે માત્ર 2 કલાકના વરસાદને લઈને વાસણા બેરેજના પણ 8 દરવાજા અત્યારે ખોલી દેવામાં આવ્યા છે. દર્શન લાગે છે કે જે રીતે જો લગભગ આ જ ગતિએ વરસાદ યથાવત રહેશે અમદાવાદ શહેરમાં તો વળી પાછા અંડરબ્રિજ બંધ કરવાની પણ ફરજ પડશે. ચોક્કસથી જે પ્રમાણે અત્યારે વરસાદ જોર બોલાવી રહ્યો છે એ પ્રમાણે ચોક્કસથી લાગી રહ્યો છે કે આ પ્રમાણે વરસાદ નોંધાશે. તો પહેલા જે પ્રમાણે હાલત થઈ હતી એ જ પ્રમાણે અમદાવાદ શહેરની હાલત થશે. કારણ કે અત્યારે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની જે કામગીરી અત્યારે હાલ કરવામાં નથી આવી, જેના કારણે અંડર બ્રિજ તો બંધ કરવામાં આવશે જ, પરંતુ જે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે તેને લઈને પણ અત્યારે લોકો હેરાન થઈ રહ્યા છે. ખાસ વિસ્તાર વાઇઝ વાત કરો દર્શક, તો કયા કયા વિસ્તારોમાં ખાસ ધોધમાર વરસાદનો માહોલ અત્યારે છે? ચોક્કસથી ધોધમાર વરસાદની વાત કરીએ તો જે પૂર્વ વિસ્તાર છે, પશ્ચિમ વિસ્તાર તથા અમદાવાદના જે મુખ્ય ભાગો છે તમામ વિસ્તારોમાં અત્યારે ઝરમરીઓ તો ક્યાંક ધોધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે અને કેટલાક વરસાદ જે વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. જી, તો આપણે કહી દઈએ કે જે રીતે અમદાવાદમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, લગભગ જો 1-2 કલાકની આસપાસ આ જ ગતિએ વરસાદ પડતો રહેશે તો લાગે છે કે ફરી પાછી પાણી ભરાવાની સમસ્યા અમદાવાદના અનેક જે વિસ્તારો નીચાવાળા આવેલા છે ત્યાં સર્જાશે. ચોક્કસ એ પ્રકારનો માહોલ બની રહ્યો છે. ટ્રાફિક જામ તો અત્યારથી થઈ રહ્યો છે. લગભગ ધીમી ગતિનો ટ્રાફિક અમદાવાદના તમામ રસ્તા પર, જે મુખ્ય રસ્તાઓ છે ત્યાં જોવા મળી રહ્યો છે. પરંતુ ચિંતાનો વિષય ચોક્કસ એ વાતનો છે કે તંત્ર ખાસું એલર્ટ છે. આવી આગાહી હતી જ અને આગાહી પ્રમાણે વરસાદ પડી રહ્યો છે. વાસણા બેરેજ પર 8 દરવાજા ખોલવાની ફરજ પડી રહી છે. દશરથ, જે રીતે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો ટ્રાફિક જામની સમસ્યા ખાસ ચોક્કસ વર્તાતી હશે. દરેક 4 રસ્તા પર ત્યારે ટ્રાફિક જામ હશે. શું કહેશો? ચોક્કસથી અત્યારે અમે જે શિવરંજનીનો બ્રિજ છે ત્યાં આગળ છીએ અને આપને જણાવી દઈએ કે આપ જોઈ રહ્યા છો અત્યારે જે રસ્તા ઉપર પાણી ભરાયા છે. માત્ર 2 કલાકમાં જે વરસાદ ખાબક્યો છે 7 મિલીમીટર જેટલો શહેરમાં, તેના કારણે અત્યારે તમામ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે અને અત્યારે જે રાહદારીઓ છે પોતાના ઘર તરફ જે જઈ રહ્યા છે, ધંધા રોજગારથી ઓફિસથી જે પોતાના ઘરે જે 2-વ્હીલર લઈને ઘર તરફ ફરી રહ્યા છે, આ તમામ લોકોને અત્યારે વરસાદના કારણે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. ત્યારે આપને દ્રશ્યોમાં બતાવી કે જે વાહન ચાલકો છે અત્યારે જે પાણી ભરાવાના કારણે ક્યાંક મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે શહેરના કુલ વરસાદની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરનો જે કુલ વરસાદ છે જે 22 ઇંચ જેટલો નોંધાયો છે, જ્યારે અમદાવાદ શહેરમાં 6 વાગ્યાથી જે 9 વાગ્યા સુધીનો વરસાદ છે તે અત્યારે 7 મિલીમીટર જેટલો નોંધાયો છે. ત્યારે તમામ અમદાવાદ શહેરના જેટલા પણ વિસ્તારો છે ત્યાં આગળ અત્યારે ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમરીયો વરસાદ નોંધાઈ રહ્યો છે અને અમદાવાદ શહેરમાં જે પ્રમાણે અત્યારે વરસાદ નોંધાઈ રહ્યો છે એટલે લાગી રહ્યું છે કે જે આખી રાત જે આ પ્રમાણે જો વરસાદ આવશે તો અંડર બ્રિજ પણ બંધ કરાવવાનો વારો આવશે. દર્શક, જે રીતે તંત્રની વાત કરીએ, તંત્ર ખાસું એલર્ટ છે કેમ કે 5 દિવસ માટેનું આગાહી ચોક્કસ કરવામાં આવી છે. વાસણા બેરેજની વાત કરીએ, લગભગ 8 દરવાજા ખોલવાની ફરજ પડી છે. ચોક્કસથી જે પ્રમાણે અત્યારે માત્ર 3 કલાકમાં વરસાદ નોંધાયો છે, તંત્રને અત્યારે વાસણા બેરેજના 8 દરવાજા ખોલવાની ફરજ પડી છે અને તંત્રની વાત કરવામાં આવે તો જે પ્રમાણે તંત્ર પ્રી મોન્સૂન કામગીરીની વાત કરે છે, પરંતુ આપ જોઈ શકો છો
કે ફરીથી અમદાવાદ શહેરમાં જે 7 મિલીમીટર વરસાદ ખાબક્યો છે તેની સાથે જ અમદાવાદ શહેરમાં અત્યારે જે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, ઠેર ઠેર પાણી ભરાય છે, તો ક્યાંક જે વિરાટનગર અને જે નરોડા વિસ્તાર છે ત્યાં આગળ સોસાયટીઓમાં પણ પાણી ભરાયા છે, જેને લઈને રાહદારીઓ તો પરેશાન છે પરંતુ જે સોસાયટીના રહીશો છે એ લોકો પણ અત્યારે જે પોતાની સોસાયટીઓમાં પાણી ભરાવાના કારણે અત્યારે હેરાનગતિનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે આપણે એ પણ જણાવી દઈએ કે તંત્ર દ્વારા જે પ્રમાણે પ્રી મોન્સૂન કામગીરીના વાયદા કરવામાં આવ્યા હતા એ પ્રી મોન્સૂન કામગીરી અત્યારે ક્યાંક ને ક્યાંક છતી થઈ રહેવા પામી છે. કારણ કે જે પ્રમાણે માત્ર 7 મિલીમીટરમાં આ પ્રમાણે વરસાદની સ્થિતિથી જે શહેરની સ્થિતિ સર્જાઈ છે તો વધુ વરસાદ નોંધાશે તો જોવું રહ્યું. બિલકુલ, ધન્યવાદ દશરથ તમામ જાણકારી બદલ. તો આપણે ફરીવાર કહી દઈએ કે અમદાવાદ શહેરમાં વરસાદી જમાવટ શરૂ થઈ ગઈ છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ટ્રાફિક જામના દ્રશ્યો પણ ક્યાંક ને ક્યાંક સર્જાઈ રહ્યા છે. પરંતુ અમદાવાદમાં હાલમાં તમામે તમામ વિસ્તાર, એ પૂર્વ પટ્ટો હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, તમામે તમામ વિસ્તારોમાં સારો વરસાદ, ધોધમાર વરસાદ પડી રહ્યો છે.